હેલો વિદ્યાર્થી મિત્રો હું વકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યાકરણનો નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ જોડણી ભેદ અર્થભેદ શબ્દો જોડણી ભેદ અર્થભેદ શબ્દો આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતી ભાષા એ દિભાષી દિ અર્થી ભાષા છે એટલે કે એક શબ્દના બે અર્થ નીકળતા હોય છે જેથી મિત્રો શબ્દ એક જ સરખો હોય શબ્દમાં સામાન્ય એવો ફેરફાર જોવા મળતો હોય સામાન્ય એવી જોડણીની ફેરફાર હોય છતાં પણ એની અંદર આપણે જોઈએ છીએ કે એનો અર્થ તરત બદલાઈ જાય છે આ બધા શબ્દો જે અહીંયા હું તમને બતાવી રહી છું આ જે શબ્દો છે એ સામાન્ય જોડણીને ફેર પરી સામાન્ય જોડણીમાં પરિવર્તન થતું જોવા મળે છે અને એના કારણે એ શબ્દોના આખા અર્થ બદલાઈ જાય છે તમારે તમારી નોટની અંદર જોડણી ભેદ અર્થભેદ શબ્દો આવું શીર્ષક આપી અહીંયા જે પણ શબ્દો હું તમને બતાવી રહી છું એ તમારે વ્યાકરણી નોટની અંદર લખવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો કારણ કે આ જે શબ્દો છે એ તમને બીજે ક્યાંય નહીં મળે તમારી વ્યાકરણ નોટની અંદર આ શબ્દો તમારે શું કરવાનું છે લખવાના છે પરીક્ષામાં તમારે આ આ શબ્દો પૂછાય છે અહીંયા તમને ફક્ત શબ્દો જ આપેલા હશે કઈ રીતે શબ્દો આપેલા હશે જેમ કે પહેલો શબ્દ અહીંયા છે અકસ્માત બીજો શબ્દ છે અકસ્માત બંને શબ્દોમાં સામાન્ય ફેર શું છે આ તની નીચે જે રેફ કરેલું છે તે બીજો કોઈ ફેર છે નહીં છતાં બંને શબ્દોમાં જો પરિવર્તન આવે એના અર્થમાં પરિવર્તન છે અકસ્માત એટલે એકાએક અને અણધાર્યું અને અકસ્માત એટલે અણધાર્યો બનાવ બરાબર તમારે જે પરીક્ષામાં પૂછાય છે આ બંને શબ્દો ઓબ્લિક કરીને લખેલા હશે બંને શબ્દો શું કરેલા હશે ઓબ્લિક કરીને લખેલા હશે આ પહેલો શબ્દ થયો ત્યાર પછી બીજો શબ્દ છે અફર અફળ બંનેમાં ર અને અળ બેનો જ ફેર છે અફર એટલે અચલ અથવા તો નિશ્ચલ અફળ એટલે કે નિષ્ફળ બરાબર ત્યાર પછીનો બીજો શબ્દ છે અભિનય અથવા તો અભિનવ બંને શબ્દોમાં ફેર શું છે ય અને વનો તો અભિનય તો અદાકારી અને અભિનવ એટલે કે તદ્દન નવો ચલો ત્યાર પછીનો શબ્દ છે અસ્ત્ર શસ્ત્ર અસ્ત્ર એટલે કે ફેંકવાનું હથિયાર અને શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર ચલો ત્યાર પછીનો શબ્દ છે આકૃ અથવા તો આકળું આકૃ અથવા તો આકળું આકરું એટલે કઠણ અને આકડું એટલે કે જટગુસ્સે થનાર ચલો ત્યાર પછીનો શબ્દ છે આપણો આર અથવા તો આળ આર એટલે કાજી અને આળ એટલે આરોપી ત્યાર પછીનો શબ્દ છે આપણો ઈનામ અને ઈમાન ઇનામ એટલે બક્ષિસ અને ઈમાન એટલે પ્રામાણિકતા ચલો ત્યાર પછી શબ્દ છે આપણો ઉપહાર અને ઉપહાર ઉપહાર એટલે બેટ અને ઉપહાર એટલે નાસ્તો ત્યાર પછીનો શબ્દ જોઈએ તો કઠોળ અને કઠોળ કઠોર અને કઠોળ કઠોર એટલે કઠણ અને નિર્દય કઠોળ એટલે કે એક પ્રકારનો અનાજ બરાબર વિદ્યાર્થી મિત્રો આ રીતે પરીક્ષાની અંદર તમને બે શબ્દો આપેલા હશે બંને શબ્દોના તમારે અર્થ આપવાના હશે અને એક માર્ક્સ હશે કેટલો માર્ક્સ એક માર્ક્સ એક અર્થ આપશો તો અડધો જ માર્ક્સ આવશે અને બે અર્થ આપશો તો આખો બરાબર જેમ કે ચલો કમર અને કમળ આ બંને શબ્દો પરીક્ષામાં પૂછાયા હશે ઓબ્લિક કરી એકનો જ અર્થ આપશો તો અડધો માર્ક્સ અને બંનેના અર્થ આપશો તો આ એક આખો માર્ક્સ બરાબર કમર એટલે કેડ અને કમળ એટલે એક ફૂલ ચલો ત્યાર પછીના શબ્દ આપણે જોઈએ તો અપેક્ષા અને ઉપેક્ષા અપેક્ષા એટલે ઈચ્છા અથવા તો આશા અને ઉપેક્ષા એટલે કે તિરસ્કાર અને અવગણા ચલો ત્યાર પછીનો શબ્દ છે અબજ અને અજબ અબજ એટલે સો કરોડ દર્શાવતી સંખ્યા અને અજબ એટલે આશ્ચર્યકારક સર ત્યાર પછી છે અલી જો આ અલીમાં જો આ અલી જે લખ્યું છે એમાં પહેલાં અલીમાં શું છે હસવઈ છે બીજા અલીમાં શું છે દીર્ઘય છે ફક્ત રસોઈ દીર્ઘયની જ ફેર છે છતાં આ જોડણી ભેદ કહેવાયા અને આ જોડણી ભેદમાં તમે અલી એટલે પહેલો શબ્દ જે છે એનો અર્થ છે ભમરો જ્યારે બીજો શબ્દ છે એનો સખી માટે સંબોધન છ ત્યાર પછી છે અંશ અને ઓશ અંશ એટલે ભાગ અને ઓશ એટલે વજનનું એક માપ જો ત્યાં પછી આ જ અને આ જ આ જ એટલે આજે અને આ જ અહીંયા તમે જોવો છો બંને શબ્દો એક સરખા જ છે પણ થોડું વચ્ચે અંતર છે એટલે આ પ્લસ નિપાત જ નિપાત જ નિપાતો આપણે જે નિપાતો વાક્યની અંદર વાપરતા હોઈએ છીએ એમાંનો એક નિપાત જ પણ છે બરાબર તો એ જો ચલો ત્યાર પછી છે આળસ અને આળસ આળસ એટલે સંગે મરમરનો પથ્થર અને આળસ એટલે સુસ્તી ચલો ઉદર અને ઉંદર અહીંયા ખાલી જુઓ અનુસ્વારનો જ ફેર છે શેનો ફેર છે અનુસ્વારનો ફક્ત અનુસ્વારનો ફેર છે આપણે જોઈએ છીએ તો ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક એક જાતનું પ્રાણી ચલો ત્યાં પછી છે ઉછરવું અને ઉછળવું ઉછરવું એટલે મોટું કથવું અને ઉછળવું એટલે કૂદવું ત્યાર પછી છે કડું અને કડું કડું એટલે એક પ્રકારની કડવી ઔષધિ અને કડું એટલે હાથનું ઘરેણવું તો ત્યાર પછી શબ્દ છે આપણો કૂચી અને કૂંચી કૂચી એટલે મહોલ્લો અને કૂંચી એટલે ચાવી જો ત્યાર પછીના આપણે શબ્દો જોઈએ તો કેશ અને કેશ કેસ એટલે વાળ અને કેસ એટલે મુકદમો જે વકીલ લડતા હોય છે એ કેસની વાત છે અહીંયા આ જો આ ત્રણ શબ્દો છે ખાદ ખાદ્ય અને ખાંધ આ ત્રણ શબ્દો છે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ખાદ એટલે ખોટ ખાદ્ય એટલે ખવાય એવું ખાદ્ય પદાર્થો આપણે તમે સમાજની અંદર આ શબ્દ વાપરેલો જોયો છે અથવા તો ઇકોનોમિક્સમાં આ શબ્દો વપરાય છે ખાદ્ય ખાંધ એટલે ખંભો ચલો ત્યાર પછીના શબ્દો જોઈએ તો કોષ 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 તો કોષ એટલે ભંડાર અને કોષ એટલે અથવા તો ગુણ ગુણ અને ગાવીર્ઘયની જ હસવાઈ સોરી હસવાવું અને દીર્ઘનો જ ફેર છે ગુણ એટલે મૂળ લક્ષણ અથવા તો કાયદો અને ગુણ એટલે થેલો જેની અંદર આપણે અનાજ અને બધું ભરતા હોઈએ છીએ તે બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો ત્યાર પછીના બીજા કેટલાક શબ્દો પણ આપણે જોઈએ ચલો પહેલો શબ્દ છે અહીંયા ડીન અને બીજો શબ્દ છે પણ ડીન બંને શબ્દોમાં ખાલી રસવય દીર્ઘયની જ ફેર છે પહેલો દિન એટલે દિવસ અને બીજો દિન એટલે બીજો દિન એટલે છે રંક અથવા તો ગરીબ અહીંયા મેં ઝેરોક્સ કરાવેલી છે એટલે થોડીક કાળી છે પણ હું જે બોલું છું એ સાથે સાથે સાંભળવાનો પણ પ્રયત્ન કરજો જેથી તમને કોઈ તકલીફ પડશે નહીં બરાબર ચલો ત્યાં પછી છે ત્યાર પછીનો શબ્દ છે ચીર અને ચીર ફક્ત રસોઈ દીર્ઘયની ફેર છે આમાં ચીર અને ચીર પેલું ચીર છે એટલે કે ચી ચીર એટલે લાંબુ અથવા તો લાંબા વખત સુધીનું તમે ઘણી બધી વખત તમારા ઘરે જે લગ્નની કંકોત્રી આવે છે એની આગળ ચી દીપક કુમાર ચી સોનલબેન એવું લખેલું હોય છે તમારી ઘરે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે એટલે વિદ્યાર્થી મિત્રો કંકોત્રી આવી જશે તમે જોઈ શકો છો ફક્ત ચી લખેલું હોય છે ચી બીજું કશું જ લખેલું હોતું નથી પણ એ ચીની અંદર તમે જોજો હસવય હશે ચી એટલે કે લાંબો સમય જીવનાર એવા દીપકભાઈ લાંબો સમય જીવનાર એવા સોનલબેનના શુભ લગ્ન પ્રસંગ અર્થે લેવાયેલા અથવા તો લખાયેલી કંકુત્રી બરાબર તો પહેલું ચીર એટલે લાંબુ અથવા તો લાંબા વખત સુધીનું અને બીજું ચીર એટલે કે રેશમી વસ્ત્ર ફાળ અથવા તો તો રાડ ફાળ એટલે કે તમે કોઈ પણ ફ્રૂટ કાપો છો અથવા તો કોઈ વેજીટેબલ કાપો છો એની જે ચીર કરો છો એ ચીરની વાત છે ચલો ત્યાર પછી છે બીજો શબ્દ ચોરી અને ચોરી ચોરી એટલે ચોરનો ધંધો પેલું જે ચોરી છે એ ચોરીની અંદર માત્રા છે અને બીજું ચો ચોરી જે છે એની અંદર ચ જે ચખેલો છે એ રેફ કરેલો છે રેપ આકારે માત્રા લખાયેલી છે બરાબર તો ચોરી એટલે બીજું જે ચોરી છે એ એનો અર્થ થાય છે માયરુ અથવા તો વરકન્યાને પરણવા બેસે તે મંડપ માયરુ અથવા તો વરકન્યા પરણવા બેસે છે તે મંડપ ચલો ત્યાર પછી છે હરિહરિ પહેલાં હરિની અંદર હસવાય છે બીજા હરિની અંદર દીર્ઘય છે તો હરિ એટલે વિષ્ણુ શ્રી કૃષ્ણ અથવા ઘોડો સિંહ વાંદરો ચંદ્ર આટલા અર્થ થાય છે જ્યારે બીજો હરી જે છે એ હરી કૂવાના પાણીથી ભરેલો સોરી કૂવાના પાણીથી કરેલો ઉનાળો પાક હરી પાક તમે આવું સ્વાધ્યેની અંદર શબ્દ સાંભળેલો હશે અથવા તો નાના હતા ત્યારે પર્યાવરણની અંદર પણ આવતું હતું હરી પાક ને રવિ ને તો એ હરી પાક હરી પાક એટલે કે કૂવાના પાણીથી કરેલો અથવા તો પકવેલું ઉનાળો પાક ત્યાર પછી છે દીસ દીશ પહેલું દિશ છે એ દિશા અને બીજું દિશ છે એ સૂર્ય જો ત્યાર પછી છે રાશિ 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 એટલે પહેલો જે રાશિ છે એ ઢગલો અથવા તો નક્ષત્રના બાર ઝૂમખામાંની પ્રત્યેક રાશિ જેમાં મેષ વૃષભ મિથુન કન્યા સિંહ કુંભ આ બધી જ રાશિનો સમાવેશ થાય અને બીજો રાશિ શબ્દ એટલે ખરાબ બીજો રાશિ શબ્દ એટલે ખરાબ બરાબર ચલો ત્યાર પછીનો શબ્દ છે પાણી અને પાણી પેલું પાણી એટલે હસ્ત પેલું પાણી એટલે શું છે હસ્ત જ્યારે બીજું પાણી એટલે કે તમારો સોરી પેલું પાણી એટલે હસ્ત કર અથવા તો હાથ અને બીજું પાણી એટલે છે જળ ચલો ત્યાર પછી છે પિતા અથવા તો પિતા પેલું પિતા એટલે તાત પપ્પા તમારા બાપુજી તમારા ડેડી જે તમે કહો છો તે અને બીજું પાણી એટલે છે છોતરાં બીજું પાણી એટલે શું છે સોરી બીજું પાણી સોરી આપણે પિત પિતાની વાત કરતા હતા બરાબર પિત પેલું પાણી પિતા એટલે પેલું પિતા એટલે છે તાત બાપ બાપુજી પિતા પપ્પા ડેડી બરાબર અને બીજું પિતા એટલે છે છોતરા શેરડીના છોતરા બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો ત્યાર પછીનો શબ્દ છે આપણો મિલ અને મિલ પેલું મિલ એટલે યંત્રથી ચાલતું કારખાનું અને બીજું મિલ એટલે કે વિરોધી જમાવટ ચલો ત્યાર પછીનો શબ્દ છે આપણો રતિ અને રતી પેલું રતિ એટલે કે કામદેવની પત્ની અથવા તો આશક્ત આશક્તિ અને બીજું રતિ એટલે કે ચણોઠી જેટલું કદ કે વજન બીજું રતિ એટલે કે ચણોઠી જેટલું કદ કે વજન ત્યાર પછી છે રવિ અથવા તો રવિ તો રવિ એટલે સૂર્ય અને બીજું રવિ એટલે શિયાળું પાંખ ચલો ત્યાર પછી છે વીણ અને વીણ પહેલું વીણ એટલે કે વીણા પેલું જે વીણ છે એમાં હસવાય છે અને બીજું વીણ જે છે એમાં દીર્ઘય છે તો બીજું વીણ એટલે કે પ્રસવની પીડા પ્રસવની પીડા એટલે કે બાળકને જન્મ આપતી વખતે જન્મ સમયે માને જે પીડા ભોગવવી પડે છે એ પ્રસવની પીડા બરાબર ચલો ત્યાર પછીના શબ્દો છે શિલા અને શિલા પેલું શિલા એટલે કે પેલું શિલા એટલે છે મોટો પથ્થર અને બીજું શિલા છે એટલે કે ચરિત્રવાન શ્રી ચલો ત્યાં પછી છે સીત સિત શીત એટલે સફેદ અને પછીનું સીત એટલે કે ખોદવાની કોષ અથવા તો હળપૂણી ચલો ત્યાં પછી છે વસ્તી અને વસ્તી પહેલું વસ્તી એટલે કે પેઢું પહેલું પહેલી વસ્તી એટલે કે પેઢું અને બીજી વસ્તી એટલે કે જનસંખ્યા ચલો ત્યાં પછી છે ખચિત ખચિત પહેલું જે ખચિત છે એટલે જડેલું અને બીજું જે ખચિત છે એ અવશ્ય અથવા તો જરૂરી પહેલું જે ખચિત છે એ જડેલું અને બીજું જે ખચિત છે એનો અર્થ છે અવશ્ય અને જડિત ચો ત્યાર પછી છે સલીન અને સલીન સલીન એટલે પાણી અને બીજું સલીન એટલે રમતમાં ચો ત્યાર પછી છે બિન અથવા બીન તો પહેલું બિન એટલે વીણા અને બીજું બિન એટલે વીણા જો ત્યાર પછી છે મરીચી મરીચી તો મરીચી એટલે કિરણ અને બીજું મરીચી એટલે સૂર્ય જો ત્યાર પછી છે દીપ 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 એટલે હાથી અને બીજું દીપ એટલે બેટ અથવા તો ટાપુ જો ત્યાર પછી છે ચિંતા અથવા તો ચિતા તો ચિંતા એટલે ફિકર અને વિચાર અને બીજી ચિતા એટલે કે મળદું મળદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી અથવા તો ચેહ તો ત્યાં પછીનો શબ્દ છે ગાડી અથવા તો ગાંડી તો ગાડી એટલે વાહન જેમાં મોટર ગાડી ઘોડાગાડી કોઈ પણ ગાડીની વાત કરી શકો અને ગાંડી એટલે બાજીમાં અવળી ચાલ કૂટી અથવા તો પાગલ અણસમજ નાદાન તો ત્યાં પછી છે પાણ અથવા તો પ્રાણ પાણ એટલે કે પાણી હાથ અને કાંજી ત્યાર પછી પ્રાણ એટલે શ્વાસ જીવ જીવનશક્તિ બળ તો ત્યાં પછીનો શબ્દ છે ભાડું ભાંડુ અથવા તો ભાડું ભાંડુ એટલે કે કોઈ પણ વસ્તુ કે જગ્યા વાપરવાના બદલામાં અપાતી રકમ ભાડું અને ભાંડુ એટલે ભાઈ બહેન વગેરે સ્વજનો તો ત્યાં પછીનો શબ્દ છે વીરી અથવા તો વીરો વીરી એટલે બહેન અને વીરો એટલે ભાઈ બરાબર વિદ્યાર્થી મિત્રો હજી પણ ઘણા બધા શબ્દો છે એટલે આ બધા શબ્દો તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે કેમ એક જ માર્ક્સની અંદર પૂછાય છે પણ આપણે આ બધા જ શબ્દો જાણવા પણ જરૂરી છે અને લખવા પણ જરૂરી છે કેટલા માર્ક્સમાં પૂછાય છે એક જ માર્ક્સમાં પૂછાય છે પણ આપણે આ બધા શબ્દો લખવા પણ જરૂરી છે અને જાણવા પણ જરૂરી છે કારણ કે આપણને બીજે ક્યાંયથી આ શબ્દો મળવાના નથી બરાબર ચલો ત્યાર પછીનો શબ્દ છે ઉપકાર ઉપકાર એટલે ભલું કરવું તે અથવા તો કલ્યાણ અપકાર એટલે કે અનુપકાર હાનિ જો ત્યાર પછી છે સારું 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 એટલે ભલું અને સારું એટલે માટે ત્યાર પછી છે હોશ હોશ તો હોશ એટલે ઉમંગ અને બીજો હોશ એટલે ભાન ત્યાર પછી મુદ્દા 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 એટલે મહત્ત્વની બાબત અને મુદ્દા એટલે આનંદ ચલો ખાસી ખાંસી ખાંસી એટલે ઉધરસ અને ખાંસી એટલે બરોબર અથવા યોગ્ય ત્યાં પછી નાસ્તો નાસ્તો તો નાસ્તો એટલે સિરામણ એટલે કે સવારમાં જે આપણે ભોજન લઈએ છીએ તે અને નાસ્તો એટલે દોડતો અથવા તો ભાગતો ચલો ત્યાં પછી છે તેજ 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 એટલે પ્રકાશ અને તેજ એટલે સિવાયનું કોઈ નહીં ચલો ચિંતા અને ચિંતા એવી હમણાં તમને કહી દીધું હતું બરાબર ચલો વાગે અને વાગ્યે તો વાગે એટલે ઈજા અને વાગ્યે એટલે સમય થાય ચલો ઝાડ અને ઝાડ તો ઝાડ એટલે વૃક્ષ અને ઝાડ એટલે જાડાપણું અથવા તો ઝાડાય ત્યાર પછી બેદરકાર બેદરકાર તો બેદરકાર એટલે કાળજી વગરનું અને બેદરકાર એટલે સ્વચ્છંદી ત્યાર પછી શરત શરત આ શરત એટલે હોળ કરાર અને આ શરત એટલે ધ્યાન સ્મૃતિ ચલો ત્યાર પછીના શબ્દો પહેલા અને પહેલા પહેલા એટલે પ્રથમ અને ત્યાર પછીના પહેલા એટલે પૂર્વે આહુતિ આહુતિ એટલે બોલાવેલું અને આહુત એટલે હોમેલું સાંજ 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 એટલે શણગાર અને સાંજ એટલે સંધ્યાકાળ ત્યાર પછી ખચિત 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 એટલે જડેલું અને ખચિત એટલે ચોક્કસ અથવા તો જરૂરી ત્યાર પછી છે વહુ અને વહુ વહુ એટલે પત્ની અને વહુ એટલે ઉંચકું ખમું ગોળ અથવા તો ગોળ ગોળ એટલે ખાદ્ય પદાર્થ જે આપણે ખાવામાં વાપરીએ છીએ તે અને ગોળ એટલે ગોળાકાર ત્યાર પછી છે કેરી 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 એટલે આમ્રફળ જે આપણે ઉનાળામાં ખાઈએ છીએ તે કેરીનો પાક અને આ કેરી એટલે નિ પ્રત્યય ગુણ અને ગુણ આપણે આગળ આગળ ભણી ગયા ચલો ત્યાર પછી આખું 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 એટલે અખંડ અને આખું એટલે ઉંદર નાર નાળ નાર એટલે સ્ત્રી અને નાળ એટલે કે લાંબી પોળી નળી ચાપવું અથવા તો ચોપવું ચાપવું એટલે દબાવવું ચોપવું એટલે રોપવું અથવા તો રોપવું ઉડી ઊંડી ઉડી એટલે હવામાં અધ્ધર ગઈ અને ઊંડી એટલે સપાટીને નીચે સરકતી જો ત્યાં પછી છે સુરત 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 એક શહેરનું નામ છે અને સુરત એટલે ચહેરો વેલ 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 એટલે લતા અને આ વેલ એટલે માછલી ચલો ત્યાં પછીના શબ્દ આપણે જોઈએ તો સાલ સાલ એટલે વરસ અને આ સાલ એટલે ઓઢવાનો વસ્ત્ર વહેણ વેણ વહેણ એટલે પ્રવાહ અને વેણ એટલે વચન પગલું અથવા તો ડગલું પગલું એટલે પગની છાપ ડગલું એટલે બે ડગનું અંતર સંચિત સંચિત એટલે સંઘરવું અથવા તો સંઘરેલું સંચિત એટલે સાવધાન તણખો તણખો તો ચિંગારી અને તણખો એટલે પગાર ડામ અને દામ ડામ એટલે ચપકો દામ એટલે કિંમત મજૂરી અથવા તો મંજૂરી મજૂરી એટલે વેતરું મહેનત મંજૂરી એટલે સંમતિ બહાર લી નિશ્ચિત 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 એટલે નક્કી કરેલું અને નિશ્ચિત એટલે ચિંતા વગરનું ચાલો ચીર આપણે આગળ જોઈ ગયા સૂતક સૂતક તો સૂતક એટલે સારી તક અને સૂતક એટલે આભડછેડ જડવું જળવું જડવું એટલે સજ્જડ બેસવું અને જડવું એટલે પ્રાપ્ત કરવું જન્મોતરી અને જન્નોતરી જન્મોતરી એટલે જન્મપત્રિકા જન્નોતરી એટલે જમના નદીનું મૂળ હાંજી અને હાજી હાંજી એટલે હિંમત અને હાજી એટલે સાજા જુઓ જુઓ અથવા તો જુઓ જુઓ એટલે દેખો જુઓ એટલે ઘણી જુ અને જુઓ એટલે ઢોર પર ચોટતું જીવડું વિદ્યાર્થી મિત્રો હજી ઘણા બધા શબ્દો છે આ બધા શબ્દો તમારે જાણવા જરૂરી છે કારણ કે આપણે પરીક્ષામાં પૂછાય છે એટલે શબ્દો આપણે જાણવા જરૂરી છે અને એ લખવા પણ જરૂરી છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો ત્યાં પછીનો શબ્દ છે ઢાલ ઢાલ એટલે રક્ષક અને ઢાળ એટલે ઢોળાવ મજૂર અને મંજૂર મજૂર એટલે શ્રમજીવી મંજૂર એટલે કબૂલ પૂર અથવા પૂર પૂર એટલે પૂરેપૂરું પૂરું રેલ અને પૂર એટલે સહેજ ચલો શીલા એટલે આપણે આગળ જોઈ ગયા કોષ પણ જોઈ ગયા અભિનય જોઈ ગયા અસ્ત્ર વ્યસ્ત્ર કઠોળ ઉપેક્ષા અંશ ઓષ આરસ કડુ શીલ ચલો ત્યાર પછી નિંદવું નિંદવું તો નિંદવું એટલે નિંદા કરવી અને આ નિંદવું એટલે છોડ આસપાસનું નકામું ઘાસ દૂર કરવું માદા અને માંદા માદા એટલે સ્ત્રી જાત અને માંદા એટલે બીમાર ચલો ત્યાર પછીનો શબ્દ છે આપણો આકરો સખત અને આકડો એટલે એક વનસ્પતિ જીત 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 અને અને એટલે એટલે ફતે વિજય જીતાયેલું પાણી જોઈ ગયા કેસ જોઈ ગયા ચલો ત્યાર પછી પ્રણામ પ્રણામ અને પ્રમાણ પ્રણામ એટલે નમસ્કાર પ્રમાણ એટલે માપ પછી અજબ અજબજબ આ જુંદર કૂચી ઉછરે અને ઉછળે ઉછરે એટલે વિકસિત થાય અને ઉછળે એટલે કૂદે બરાબર વિદ્યાર્થી મિત્રો